હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે લગભગ બધી જ લેડીઝ ક્યાંક ને ક્યાંક અને કંઈક ને કંઈક જોબ કરતી જ હોય છે અને તેની પાસે ટાઈમ પણ નથી હોતો તો તમે સવારે એકવાર રોટલી બનાવવાનો લોટ બાંધી લો અને ફ્રિજ વગર પણ તે સારો રહે અને તેને તમે આખો દિવસ ઉપયોગ કરી શકો તે માટેનો વિડીયો આજે હું તમારી સામે શેર કરીશ ગરમીમાં પણ ઢીલો ના થાય અને થી પંદર કલાક સુધી એકદમ સરસ ફ્રેશ જ રહે અને તેને કઈ રીતના રાખો તે બધું જ હું તમને આગળ વિડીયો બતાવીશ તો વિડીયો

ઘણી આયુર્વેદિક જડીબૂટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા આપણે રોટલીનો લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ એક વાસણમાં લઈશું લોટને ચાળીને મેં લીધો છે લોટને તમારે જેટલો બાંધવાનો હોય તે પ્રમાણે લેવાનું થોડું મીઠું એડ કરીને મીઠાને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ ખૂબ જ ઓછી મહેનતે અને ફટાફટ લોટ બંધાઈ જાય તે રીતે બાંધીશું અત્યારે ઘણી દીકરીઓને લોટ બાંધવાનું નથી ભાવતું અથવા ટાઈમ પણ નથી હોતો તો તમે એકવાર સવારે બાંધીને આખો દિવસ તેનો ઉપયોગ કરી શકો તો આ વિડિયો જરૂર જોજો ફટાફટ લોટ બાંધતા પણ ફાવી જશે અને રોટલી પણ સરસ સોફ્ટ બનશે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને બાંધી લઈશું આ લોટને બાંધીને તમે લાંબા સમય સુધી રાખશો તો જરા પણ કાળો નહીં પડે આ લોટને આપણે ફ્રીજમાં રાખીએ છીએ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો લોટને આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે આ આપણે મૂક્યા વગર કેવી રીતના તે આગળ જોઈશું તો આ રીતે પહેલા લોટને ભેગો કરી લઈશું તમે આ રીતના લોટ ને સવારે બાંધીને આખો દિવસ ઉપયોગ કરશો તો જરા પણ બગડશે નહીં બસ આ રીતે લોટને ભેગો કરી લીધો છે હવે લોટ ને અત્યારે વધારે મસળશું નહીં પણ થોડું પાણી લોટ ઉપર આ રીતના સ્પ્રિંકલ કરીશું પછી લોટ ને આજ રીતના પાંચ મિનિટ ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી આપણું સરસ લોટ એપજોપ કરી લીધું છે હવે હળવા હાથે મસળી લઈશું આ રીતે મસળવાથી લોટ સરસ સોફ્ટ તૈયાર થાય છે લોટને આ રીતના મસળવાથી સરસ સોફ્ટ થઈ ગયો છે લોટ ભેગો કરીને આ રીતે પાંચ મિનિટનો રેસ્ટ આપશો ને એટલે તમારે લોટને બાંધવામાં વધારે મહેનત પણ નહીં પડે અને વધારે મસળવો પણ નહીં પડે અને લોટ સરસ સોફ્ટ તૈયાર થઈ જશે હવે અડધી ચમચી જેટલા તેલથી ફરી આપણે મસળીશું આ રીતના કરવાથી લાંબા સમય સુધી લોટ આપણો કાળો નહીં પડે અને ઉપરથી ડ્રાય પણ નહીં થાય આ રીતના હળવે હાથે થોડો બસ હવે આપણો લોટ લોટ સરસ સોફ્ટ થઈ ગયો ગયો છે મિત્રો તો બંધાઈ પણ તેને લાંબા સમય સુધી કઈ રીતના રાખો એટલે બિલકુલ બગડે નહીં અને કાળો પણ ના પડે તેના માટે આપણે એક કોટન નું કપડું લેવાનું છે પછી તેને પાણીથી ભીનું કરીને એકદમ સરસ નીચોવી લેવાનું છે બિલકુલ પાણી ના રહે તે રીતે હવે તેને લોટને આ રીતે ઢાંકી દેવાનું છે પછી તેના ઉપર આપણે એક પ્લેટને ઢાંકી દઈશું તો આ રીતે કરશો તો તમારો લોટ બિલકુલ બગડશે નહીં ગરમીની ઋતુમાં લોટ બગડે નહીં અને જરા પણ ઢીલો ના થાય તેની રીત હું તમને આગળ હજુ એક બતાવીશ તો તેના માટે અત્યારે આપણે એક રોટલીનો ડબ્બો જેને આપણે કેસરોલ કહીએ છીએ તે લઈશું તેની અંદર એક વાસણ મૂકીશું તેની અંદર લોટ ને મૂકીને તેની ઉપર આપણે જે કોટનનું કપડું ભીનું કરીને રાખ્યું છે તે આ રીતે ઢાંકી દઈશું આ જે રોટલીનો ડબ્બો આપણે જે રોટલી ગરમ રાખવા માટે ઉપયોગ કરીએ છીએ તે ડબ્બો લીધો છે આ ડબ્બાને ઢાંકીને આ લોટને બાર થી પંદર કલાક સુધી આ રીતે રાખશો તો જરા પણ ખરાબ નહીં થાય અને ઢીલો પણ નહીં થાય તો મિત્રો તમે આ રીતે લોટ ને વધારે પ્રમાણમાં બાંધીને સવારથી સાંજ સુધી ગમે ત્યારે ગમે તે સમયે આનો ઉપયોગ તમે કરી શકો છો તો તમને વારંવાર લોટ બાંધવાની ઝંઝટથી છુટકારો મળી જશે અને જ્યારે પણ ગરમ ગરમ રોટલી ખાવાની હશે ત્યારે ફટાફટ બનાવી શકશો તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો મારી આ લોટ બાંધવાની અને લોટને ને સાચવવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ